સુરતમાં ચોરી કરતી શાળા બનેવીની જોડીની પોલીસે ધરપકડ કરી અલગ અલગ વિસ્તારમાં ખોલી વાહનની ચોરી કરતા વાહને ફેરવ્યા બાદ વાહનમાં ઈંધણ ખતમ થઈ જતા ચોરી કરેલા વાહનોને અલગ અલગ જગ્યાએ મૂકી દેતા પોલીસે આરોપીઓ પાસેથી કુલ બાર ટુ વ્હીલર વાહનો રિકવર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે માસ્ટર કી દ્વારા આ વ્હીકલના લોક ખોલી અને ત્યાંથી લઈ જતા હતા અને જ્યાં સુધી એનું પેટ્રોલ પૂરું ન થાય અથવા અન્ય કોઈ એને તકલીફ ન પડે ત્યાં સુધી ચલાવે રાખતા હતા અને ગમે ત્યાં મૂકી દેતા હતા આ પ્રકારની હિંમત તેઓ ધરાવતા હતા પોલીસે તેઓની બંનેની ધરપકડ કરી છે અને બંને પાસેથી કુલ બાર વ્હીકલ જપ્ત કરવામાં આવ્યા છે સુરત એસટી બસ ચાલક પર દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ નોંધાઈ સુરત જતી દોઢ વર્ષ સુધી પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે અઠવા પોલીસે ગુનો નોંધી એસટી બસ ચાલકની ધરપકડ કરી છે

સુરતથી વઘઈ બસ ચલાવતો હતો અને વઘઈથી સુરત ડેલી અપડાઉન કરતી એક મહિલા હતી કે જે ડેલી અપડાઉન કરતી હતી મહિલા ડ્રાઈવરના સંપર્કમાં આવી હતી અને સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા લગ્નની લાલચ આપીને ડ્રાઈવર દ્વારા આ યુવતી સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા સત્તાવીસ વર્ષીય આ યુવતીને લગ્નની લાલચ આપ્યા બાદ તરછોડી દીધી હતી જેને લઈને છેલ્લા દોઢ વર્ષથી તેનું શારીરિક શોષણ કર્યા બાદ આ યુવતીએ આ બાબતે સુરતના અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એસટી ડ્રાઈવરની ધરપકડ કરી તે

જ્યાંથી ગેરકાયદેસર ગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં જોખમી રીતે રિફિલિંગ કરતા હતા પોલીસે બે આરોપી પ્રકાશ ભુવનલાલ ખટીક તથા ભૈરુલાલ રતનલાલ ખટીકની ધરપકડ કરી આ મામલે પોલીસે અલગ અલગ ગેસ કંપનીના સિલિન્ડર તથા અન્ય મુદ્દામાલ મળી ત્રીસ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો આ ઉપરાંત આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું આવ્યું છે તેમાં કોની કોની સંડોવણી છે તે અંગે પૂછપરછ હાથ ધરી બંને જગ્યા જે દીનદયાળનગર વસાહતમાં આવેલ છે જે ચામુંડા ગેસ સર્વિસના નામને ગેસ રિપેરિંગનું કામ કરતા હોય અને તેની આડની અંદર ગેસ રિફિલિંગ કરવાનું પણ કામ કરતા હોય જે અન્વયે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી સુરતના ઓલપાડમાં પાંચ દુકાનની બાલ્કની તૂટી ગોવિંદનગર એપાર્ટમેન્ટમાં મોડી રાતનો આ બનાવ રાત્રે બનાવ હોવાથી રાત્રે દુકાનો બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી એપાર્ટમેન્ટમાં સોળ મકાનો અને ઘણી દુકાનો આવેલી છે અને અપાર્ટમેન્ટ રોડ પાસે જ હોવાથી લોકોની અવર જવર રહી છે જોકે રાત્રે બનાવ હોવાથી દુર્ઘટના ટળી હતી હાલમાં કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ પોતાનું મિજાજ બતાવી રહી છે ત્યારે ભરૂચમાં છેલ્લા પાંત્રીસ દિવસમાં સ્ટ્રોકના ચારસો એકતાળીસ કેસ એકસો આઠ ઇમરજન્સી સેવામાં નોંધાયા એકસો ચોવીસ કેસમાં પેટમાં દુખાવાના જ્યારે એકસો છ કેસમાં ખેંચ કે ચક્કર આવવાના નોંધાયા તો જેટલા કેસો તીવ્ર માથું દુખાવાના અને ચોપન કેસ તાવના તથા એકસો કેસ જાડા નોંધાયા જેઓને આપી હોસ્પિટલમાં ખસેડવામાં છેલ્લા પાંત્રીસ દિવસના જે ડેટા જોઈએ ચારસો અગિયાર જેટલા કેસીસ ગરમીને લીધે નોંધાયા એમાં પણ મુખ્યત્વે એકસો જેટલા કેસો કેસમાં દુખાવાના ત્રણેક જેટલા કેસો જેમાં તીવ્ર માથું દુખવાના કેસીસ

શક્ય હોય ત્યાં સુધી બહાર ન નીકળવાની પણ સૂચના આપી બને ત્યાં સુધી શરીર ઢંકાય તેવા કપડા પહેરવા જોઈએ અનિવાર્ય સંજોગોમાં જો જવાનું થાય તો આપણે યુવી બ્લોક જે ગ્લો ગોગલ્સ આવે છે એનો યુઝ કરીને બહાર નીકળવું જોઈએ શરીરને પૂરતા પ્રમાણમાં ઢાંકીને પૂરતા સુતરાઉં કપડાં પહેરીને શરીરને પ્રોપર રીતે ઢંકાઈ જાય એ રીતે ઢાંકીને ગામમાં નીકળવું જોઈએ આંખો માટે છે ને ચશ્મા પહેરીને રાખવા જોઈએ મોટે રૂમાલ અથવા તો બીજું કોઈ કપડું ઢાંકીને રાખવું જોઈએ લાંબી લાંબી બાઈના કપડાં પહેરવા જોઈએ જેથી કરીને શરીરને કોઈ કોઈ પણ જાતનું નુકસાન ન થાય તેના પ્રિવેન્શન માટે ઘણું બધું ધ્યાન રાખી શકીએ છીએ પહેલાં તો ફૂલ સ્લીવના કોટનના કપડાં પહેરવા જોઈએ ઢીલા કપડાં પહેરવા જોઈએ માથામાં ટોપી પહેરો યોગ્ય માત્રામાં સનસ્ક્રીન લગાડો વધુ પડતા તડકામાં બને ત્યાં સુધી ના નીકળો પાણી વધારે પીવો લીંબુ પાણી પીવો કોકોનટ શરબત પીવો મહીસાગરમાં લુણાવાડાના ઉધરા ગ્રામ પંચાયતના રેશોમાં નારાજગી જોવા મળી રહી છે ઉધરા ગ્રામ પંચાયતના વિરનિયા અને કરેણા ગામમાં મોટા મોટા તળાવો આવેલા છે જે દર ઉનાળો આવતા પહેલા જ પાણી સુકાઈ જાય છેલ્લા દસ વર્ષથી આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે ગામ લોકો દ્વારા અનેકવાર નેતાઓ અને અધિકારીઓને તળાવ ભરવા લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરાઈ છતાં તળાવ ભરવામાં નથી આવી રહ્યા જેથી સમસ્યાનું સમાધાન નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર નીચીમકી ઉચ્ચારી વારંવાર દસ વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ ઉપર અમારે એક કિલોમીટર દૂરથી સુજલામ સુફલામ કેનાર પસાર થતી હોય અને એમાં અમને જો પાણી ના મળતું હોય તો સરકાર શ્રીએ અમારે મતદારોનું ધ્યાન દોરવું જોઈએ તલાવમાં પાણી પાડવા માટે આ સુજલામ સુફલામ નેર માટેનું છેલ્લા દસ વર્ષથી આ લોકો પાણી માટે અરજીઓ કરી અધિકારીઓને માગણી કરી છે પણ કોઈ સાંભળતું નથી અને પાણી માટે અત્યારે ટેન્કરો માટે કંઈક પાણી છે હોય તો લાવીએ ને ટેન્કરોમાં કઈથી લાવીએ એટલે અત્યારે વિચારતો એક હજાર રૂપિયા એક ટેન્કરે થાય છે ગામની અંદર તે તળાવ છે વિરાણી અંદર અને અમારા તળાવથી આઠસો મીટરને અંદાજિત કેનાલ જાય છે સુરલામ સુફલામ તો સરકારશ્રીને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે અમારા તળાવની અંદર તમે પાણી આપો પણ અમારી કોઈ વાત એ લોકો સાંભળવા તૈયાર નથી વારંવાર રજૂઆતો કરીએ છીએ છતો અહીં ચૂંટણી આવે એટલે અધિકારીઓ મત માટે દોડે અને ચૂંટણી જતી રહ્યા પછી આ બાજુ કોઈ ફરકડું એ મારતું નથી ચૂંટણી આવતાની સાથે ઠેર ઠેર લોકોની સમસ્યાઓને લઈને ચૂંટણી બહિષ્કારની જે બનાવો છે તે સામે આવી રહ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતથી પહોંચ્યું છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી માત્ર દસથી બાર કિલોમીટર આવેલું છે ઉંદરા ગ્રામ પંચાયત કે જ્યાં બે ગામના લોકો અત્યારે સમસ્ત ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે બેનરો લઈ અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે આ સમસ્ત ગામ લોકો છે કે કહી શકાય કે ઉંદરા ગ્રામ પંચાયતના કરેણા અને વિરણીયા ગામના સમસ્ત ગામ લોકોએ મતદારોને ગામમાં નહીં પેસવા દેવા નહીં આવવા કોઈપણ પક્ષ ના નેતાએ અહીંયા પ્રચાર કરવા આવું નહીં તેવું પણ સ્પષ્ટ અહીં લોકો છે તે કહી રહ્યા છે કારણ છે પાણી નહીં તો વોટ નહીં નું કારણ અહીંયા લોકો બતાવવામાં બતાવી રહ્યા છે કહી શકાય કે ક્યાંક છેલ્લા વર્ષથી આ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે દસ વર્ષથી અનેક જગ્યાએ રજૂઆતો કરી રહ્યા છે કે અમને પાણી આપો પાણી આપો પરંતુ અહીંયા અહીંના લોકો છે તે છેલ્લા દસ વર્ષથી પાણી વગર જોવા મળી રહ્યા છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક દસ વર્ષથી તેમનું તળાવ છે તે પણ ખાલીખમ જોવા મળી રહ્યું છે કે ઉંદરા ગ્રામ પંચાયતની અંદર આજુબાજુ સાત થી આઠ જેટલા તળાવો આવેલા છે તળાવો ફરવા માટે રજૂઆતો કરી છે રજૂઆતો કરી છે અધિકારીઓને કરી છે પરંતુ સાંભળતું નથી આજે ઉનાળો પાણી લેવા જવું પડી રહ્યું છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અનેક આકરા તાપની અંદર અનેક મુશ્કેલીઓ ગામ લોકો સહન કરી રહ્યા છે આખરે આટલી વિનંતી બાદ પણ નેતાઓને અધિકારીઓ સાંભળતા નથી જેથી કરીને ગામ લોકો ગુસ્સામાં આવ્યા છે

સમાચાર ભાવનગરથી ભાવનગરમાં પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલા ચેકડેમ હાલ જર્જરિત હાલતમાં છે ઉનાળાની શરૂઆત થતાં રાજ્યમાં અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પારાયણ શરૂ થઈ જાય છે ભાવનગરમાં પંદર હજારથી વધુ ચેકડેમ બનાવવામાં આવ્યા છે જે હાલ જર્જરિત હાલતમાં હોવાથી તેમાંથી પાણી વહી રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હાલ ઘોઘા સહિતના અનેક તાલુકામાં કેટલાક ચેકડેમ તૂટેલી હાલતમાં છે સ્થાનિકોએ જિલ્લામાં આવેલા ચેકડેમ રિપેર કરવામાં આવે તેવી માંગ કરી ચેકડેમ રિપેર કરી તેમાં પાણીનો સંગ્રહ શક્ય બનશે અને પાણીના તળ ઊંચા આવશે તેથી ખેતી માટે પણ ફાયદો થઈ શકે તેમ છે ચેકડેમની પરિસ્થિતિ છેલ્લા દસ વર્ષથી જર્જરિત હાલતમાં છે અને જે ચેકડેમો બન્યા છે છેલ્લા બે વર્ષમાં બનાવ્યા એ પણ તૂટી ગયા છે અને પાણી રોકી શકે એવી કોઈ પરિસ્થિતિ મને એનું સત્વરે રિપેરિંગ જરૂરી છે અમારા વિસ્તારમાં લગભગ દસ થી પંદર ચેકડેમ છે અમારા અવાણિયા ગામની આજુબાજુમાં પણ એમાંથી જો પાણીની બચત કરે એવો ચેક ડેમ હોય તો અત્યારે હાલમાં એક પણ નથી બધા જર્જરીત છે એટલે પાણીનો સંગ્રહ થઈ શકે એવી કોઈ યોજના અત્યારે હાલમાં છે જ નહીં રાજ્ય સરકાર દ્વારા પાણીના બચાવ માટે એટલે કે પાણીના સંગ્રહ માટે ચેકડેમોની વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે ત્યારે ખાસ વાત કરીશું ભાવનગર જિલ્લાની ભાવનગર જિલ્લાના અંદાજીત દસ હજાર જેટલા જે ચેકડેમો છે તે હાલ જર્જરિત થઈ ગયેલા જોવા મળે છે ઓવરઓલ ઘોઘા પંથકના જે ગામોના જે ચેકડેમો છે તે સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયા છે ચેકડેમોની જે દિવાલો છે તે પણ તૂટી ગઈ છે એટલે પાણીનો સંગ્રહ થઈ શકતો નથી પાણીનો સંગ્રહ નહીં થવાનું મુખ્ય કારણ એ છે કે ચેકડેમો છે તેના પાળા તૂટી ગયા છે એટલે જે ચોખ્ખું પાણી સારું પાણી વરસાદી પાણી હોય છે તે સંપૂર્ણ પાણી છે તે દરિયામાં વીવું જતું હોય છે ત્યારે જે સરકારી તંત્રોના જે અધિકારીઓ છે તે માત્ર કાગળ પર જ વાતો કરી રહ્યા છે કે દર વર્ષે એક આંકડો બહાર પાડે છે કે આ વર્ષે એટલા ચેકડેમ રિપેર કરવામાં આવશે ત્યારે તે જોવું રહ્યું કે સરકારે જે કરોડો રૂપિયાના ખર્ચે આ ચેકડેમો બનાવ્યા છે તેનું આમ નાગરિકોને અને ખેડૂતોને એનો ફાયદો થશે કે કેમ નીતિન ગોયલ ન્યૂઝ ગુજરાતી અવાણિયા મહેસાણાના બહુચરાજીમાં કેનાલ ઓવરફ્લો થઈ જેના પગલે સુરપુરા ગામ નજીક સૂરજ માઇનોર કેનાલ ઓવરફ્લો થતા પાણીનો વેડફાટ થતો હોય તેવી તસવીરો સામે આવી આવા ધૂમધકતા તાપમાં હજારો લિટર પાણીનો વેડફાટ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે એક બાજુ ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની અછત પડતી હોય છે બીજી તરફ પ્રશાસન તરફથી હજી સુધી કોઈ પગલા ન લેવાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે ભર ઉનાળે પાણી કાપ રાજકોટના જેતપુરમાં ધોરાજી રોડ વિસ્તારમાં રહીશો અને પાણી કાપનો સામનો કરવો પડ્યો ધોરાજી રોડ પર અલગ અલગ વિસ્તારોમાં ત્રણ દિવસ પાણી કાપ રહેશે આ વિસ્તારમાં બની રહેલા ઓવરબ્રિજમાં પાણીની મુખ્ય લાઇનને ટ્રાન્સફર કરવાની કામગીરીના કારણે ત્રણ દિવસ પાણી કાપ રહી શકે છે આજથી ચૌદ એપ્રિલ સુધી પાણી વિતરણ બંધ કરાશે કાળઝાળ ઉનાળામાં ધોરાજી વિસ્તારના રહેશો ત્રણ દિવસ પાણી વગર રહેશે નગરપાલિકાએ પાણી લાઈન ટ્રાન્સફર પૂર્ણ થઈ ફરી રાબેતા મુજબ શરૂ થશે પાણી વિતરણ તેવી ખાતરી આપી છે ઉનાળામાં પાણીની સમસ્યા વચ્ચે જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરાઈ ધારી રેન્જમાં આરએફઓના માર્ગદર્શન હેઠળ જંગલ વિસ્તારમાં પાણીની સુવિધાઓ ઉભી કરાઈ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે વન વિભાગે બસો સુડતાળીસ જેટલા પાણીના પોઈન્ટ ઉભા કર્યા અલગ અલગ પ્રકારે પાણીના સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે પવન ચક્કી દ્વારા પાણી મેળવવું વન વિભાગના ટેન્કર દ્વારા જંગલમાં પાણી ભરવું રકાવી શેપમાં બનાવેલ પોઈન્ટમાં પાણી ભરવામાં આવે છે આ ઉપરાંત પાણીની કુંડીના સ્ત્રોત પણ આવેલા છે હાલ છેલ્લી ગણતરી મુજબ છસો પિસ્તાળીસ થી પણ વધુ સિંહો જંગલમાં વસવાટ કરે છે એ સાથે દીપડા તેમજ તૃણાહારી પશુ તરીકે જાણીતા ચિકારા નીલગાય અને અલગ અલગ કેટેગરીના પશુ જે જંગલમાં વસે છે વન્યપ્રાણીને પીવાના પાણીને લઈ કોઈ સમસ્યા ન ઉત્પન્ન થાય તે માટે ફેબ્રુઆરીથી લઈને જૂન સુધી વન વિભાગે વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરી છે કુદરતી પાણીના પોઈન્ટ બસો સોતેર બેથી બ્યાસી છે અને કૃત્રિમ ભેપને બહુતેર પાણીના પોઈન્ટ આવેલા છે